નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. કાલાવડના નિકાવા ગામે બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું. કાલાવડ તાલુકાના નિકાવા ગામે નિકાવા ગ્રામજનો દ્વારા નંદીગ્રામ ચોકમાં બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રા રથનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. કાલાવડના નિકાવા ગામે ભગવાન શ્રી રામના રથને વાજતે ગાજતે રાસ મંડળીના સંગાથે નિકાવા પ્રખંડમાં બાળાઓ દ્વારા સામૈયા કરીને નિકાવામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નિકાવા ગામના સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ તથા બહેનો તેમજ બાળકોએ હાથમાં ધજા રાખી શ્રી રામચંદ્ર ભગવાનના નારા બોલી રામચંદ્ર ભગવાનના જયકાર નાદ કરી આ પ્રસંગને દીપાવ્યો હતો. આ શૌર્ય જાગરણ રથયાત્રા તારીખ 27/9/2023 રોજ ભાવાભી ખીજડીયાથી પ્રસ્થાન કરીને ખરેડી મુકામે રાત્રિરોકાણ કરી આજરોજ ડેરી નાના વડાડા ખડ ધોરાજી થઈને સવારે 10 વાગ્યે પ્રખંડ નિકાવા શ્રી રામચંદ્ર ભગવાનનો રથ પહોંચ્યો હતો. નિકાવા મુકામે સમસ્ત હિન્દુ ભાઈઓ તથા બહેનોએ શ્રી રામચંદ્ર ભગવાનના રથને વધાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં નિકાવાના હિન્દુ સેવા સમિતિ તેમજ બજરંગ દળના ભાઈઓએ ઉપસ્થિત રહીને રામચંદ્ર ભગવાનની આરતી કરીને રથને નિકાવા ગામના હૃદય સમાન નંદીગ્રામ ચોકેથી શ્રી રામજી મંદિરે લઈને મહાઆરતી કરીને શ્રી રામચંદ્ર ભગવાનના રથની ભવ્ય શોભાયાત્રા મુખ્ય બજારમાંથી પસાર કરીને બસ સ્ટેન્ડ થઈ આણંદપર મુકામે પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. આ રથનું નિકાવા મુકામે અબીલ ગુલાલ કંકુ અને ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અંતમાં શ્રી રામચંદ્ર ભગવાનના જયઘોષના નારા લગાવીને વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ પણ એક તબક્કે ભક્તિમય બની ગયું હતું. નિકાવા ગામે ગ્રામજનો દ્વારા બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગતમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્વયંભૂ જોડાયા. અહેવાલ ભોજાભાઈ વી ટોયટા.